છો બાળકો, ચાલો આપણે આગળ પાઠ જોઈએ. ભીખું પાઠ. જ્યારે લેખક નીકળે છે રસ્તા ઉપરથી, ત્યારે જે એક ભિખારણ હોય છે તેને જોવે છે, તેના બાળકો સાથે તેને ખૂબ જ દયા આવે છે. તે 3 પૈસા આપે છે અને ત્યારે બાળક જ્યારે માગે છે કે માં આ ભાઈ શું આપી ગયા, કંઈ ખાવાનું છે તો દેતો મને, એ વાત કરે છે તો એની માં શું કહે છે, ખાવાનું તો ભાઈ લાવે ત્યારે, પણ એ ગયો ક્યાં, ક્યારનો ગયો છે. હવે જો એની માં છે એમ કહે છે કે ખાવાનું તો ભાઈ લાવશે ત્યારે મળશે, પણ એ ગયો છે ક્યાં, ક્યારનો ગયો છે, હજી આવ્યો નથી. પાછળથી લારીવાળાનો હટો ભાઈ હટોનો અવાજ સાંભળતા હું એક તરફ ખસ્યો અને શિંગોડાવાળાના એક જ જાતના સ્વરોની વચ્ચે થઈ પગથી પર ચડી ગયો. હવે જુઓ, પાછળથી એક આ બધું સાંભળતો હતો ને લેખક, જ્યારે સાંભળતા હતા ત્યારે એની ભિખારણ જે પેલી સ્ત્રી છે તેનું અને તેના બાળકનો જે સંવાદ છે સાંભળતા હતા, ત્યારે બાજુમાં જ એક લારીવાળો નીકળ્યો સિંગોડાવાળો અને એ કહે છે હટો ભાઈ હટો, એમ કરતાં જે લેખક હતા એ એક પગથી પર ચડી ગયા, એ સાઈડમાં થઈ ગયા, બાજુ પર ખસી ગયા. ફૂલોની છાબડીઓ પર, નાળિયેર પર, સાબુ પર, ગોળ પર, એમ અનેક પદાર્થો પર ફરતી દ્રષ્ટિ સામેના રસ્તા પર મીઠાઈની 2 દુકાનો છે તેની આગળ જામેલી લોકોની ઠઠ તરફ ખેંચાઈ. કંઈક તહેવાર હતો અને બંને દુકાનદારોએ રોશની કરી હતી. મારા પગલા સહેજ તે તરફ વળ્યા. હવે લેખક આગળ જાય છે ત્યારે બધે નજર ફેરવતા જાય છે રસ્તામાં, ફૂલોની છાબડીઓ ઉપર, નાળિયેર વેચવાવાળા હોય છે તો નાળિયેર પર એમની નજર ફરે છે, સાબુ પર ફરે છે, ગોળ પર, એમ બધા જ રસ્તામાં જેટલી દુકાનો હોય છે બધી વસ્તુઓ પર તેમની નજર ફરતી જાય છે. અને આગળ સામે રસ્તાની સામે મીઠાઈની 2 દુકાનો હતી ને ત્યાં બહુ જ ભીડ જામેલી હતી. તો કોઈ તહેવાર હતો તો ત્યારે ત્યાં બધા માણસો ભેગા થયેલા હતા. તો એ અને એ બંને જે દુકાનદારો છે એમણે ખૂબ જ સરસ રોશની કરી લેતી, તો ત્યાં એમના પગ આગળ વધે છે લેખકના. દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોવા માટે ઘણા ખરા ઊભા હતા. કેટલીક પારસી બાઈઓ મીઠાઈની ખરીદી કરતી હતી, પણ સૌથી દૂર ખૂણામાં એક નાનો 10-12 વર્ષનો છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના થાળ તરફ, ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચડાઓ તરફ જઈ રહ્યો હતો. અચાનક મેં એને જોયો. ભક્તિભાવથી જાણેની દ્રષ્ટિ ત્યાં ચોંટી રહી હતી. હવે જ્યારે આગળ મીઠાઈની દુકાન આગળ લેખક જોવે છે તો ત્યાં કેટલીક પારસી બાઈઓ મીઠાઈ ખરીદી રહી હતી. તો કેટલા બધા માણસો ત્યાં આગળ આજુબાજુમાં ખરીદી માટે ઊભા હતા કે કોઈ ખરીદી રહ્યા હતા. ઘણા ખરા લોકો હતા એ બધી રોશની જોવા માટે, કોઈ મીઠાઈ જોવા માટે ઊભા હતા. તો તેમાં એટલા બધી ભીડમાં એક 10-12 વર્ષનો છોકરો સૌથી દૂર હતો, એ ખૂણામાં ઊભો જોતો હતો અત્યંત તૃષ્ણાથી. એટલે એ ખૂબ જ આમ એની તરફ એવી રીતે જોતો હતો કે એને જાણે કે એને ખાવાની એની ઈચ્છા હોય, જ તીવ્ર ઈચ્છા હોય એવું લાગી રહ્યું હતું લેખકને. અને એકદમ એકી ટસે એ મીઠાઈના થાળ તરફ, એમાં ખાસ કરીને મીઠાઈમાં જે જલેબીનો થાળ હતો એની સામે જે જોઈ રહ્યો હતો, જાણે એની સામે ભક્તિથી ભક્તિભાવથી જોતો હોય એ રીતે એની જે નજર હતી એકદમ ત્યાં ચોંટી રહી હતી. એના અંગ પર એકે સાજું લુગડું ન હતું કે એના ચહેરા પર આશા નિરાશા કે એવા કોઈ જાતના ભાવ ન હતા. હું ધીમેથી ગોળ ચક્રાઓ લઈ પેલા છોકરાની પડખે પણ જરા દૂર અંધારામાં જઈ ઊભો ને એના પર નજર ઠેરવી. તે શાંત લીન બનીને જલેબી નીરખી રહ્યો હતો. હવે જો લેખક છે જાય છે અને લેખક જે ધીરેથી જાય છે ગોળ ચક્કર મારી અને પેલા જે બાળક છે જે 10-12 વર્ષનો જે છોકરો છે એની બાજુમાં પણ થોડાક દૂર જઈને ઊભા રહે છે અને એની સામે જોવે છે. એના શરીર પર એક પણ સાજું એના જે કપડાં પહેરેલા હતા એ તૂટેલા ફૂટેલા હતા, ચીથડે હાલ હતા અને એ તો એકદમ લીન બનીને શાંત બનીને જોઈ રહ્યો હતો જલેબીને. એની આ સમાધિથી આકર્ષાયેલા એક જુવાને મારા તરફ જોઈને હાસ્ય કર્યું, પણ મારા તરફથી કશો જવાબ ન મળતા તે દુકાન તરફ વળ્યો. હવે જે રીતે બાળક જોઈ રહ્યો હતો આ સમાધિ, એટલે કે એકી ટસથી એ જોઈ રહ્યો હતો જે જલેબી સામે, એને જોઈને એક યુવાન છે એ લેખક પાસેથી નીકળે છે અને લેખક સામે હાસ્ય કરે છે કે જો તો એને મશ્કરીના અંદાજમાં એની સામે હાસ્ય કરે છે, પણ લેખક એને કંઈ વળતો જવાબ આપતા નથી, એ હસતા નથી અને એને પણ એ બાળકની ભાવના છે સમજે છે એટલે એના તરફ એ હસતા નથી લેખક. તો પેલો યુવાન છે કંઈ જવાબ ન મળતા એ સીધો દુકાન પાસે જાય છે. પાસે જલેબીનું પડીકું બંધાવ્યું ને તેમાંથી એકાદ કાઢીને ખાતો ખાતો પેલા છોકરા પાસેથી પસાર થયો, અર્ધી આશામાં અર્ધી ઘેલછામાં. હવે જુઓ, એ જે
જે યુવાન હતો કે જે પેલા યુવક પેલો જે હતો જે પેલા બાળકને જોઈ રહ્યો તેની મશ્કરી કરીને એની સામે હસી રહ્યો હતો તેની પાસેથી તે યુવાન છે એક પડીકામાં જલેબી બંધાવે છે પાસેર જલેબી પાસેર જલેબી એટલે અંદાજે 250ની આસપાસ જેવું થાય છે તો એ પહેલાંના સમયમાં જે શેર છે ને એ એનું માપનું એક તોલ માપનું એક વજન વજન પ્રમાણે એનું શેર માપ કહેવાતું જલેબી એટલે 100 ગ્રામ ઉપર થોડી કેવી એટલો વજન એ જે છે એ બંધાવે છે જલેબી અને શેર એટલે 1/2 કિલાની આસપાસ થાય છે તો એ બંધાવે છે અને તેની પાસેથી એને લલચાવતો લલચાવતો પેલો ખાતો ખાતો નીકળે છે પેલો યુવાન પણ એ બાળકને આપતો નથી ચાલો આગળ જઈએ થોડોક આશાથી છોકરાએ જરાક હથેળી લંબાવી સુગંધ લઈ શકે એટલે નજીક પડીકાવાળા યુવાન જુવાન સાથે જલેબીને પસાર થતી જોઈ તેનું મોં પાણી પાણી થઈ ગયું તે પગના અંગૂઠા પર જરાક ઊભો થયો નીચો થયો ફરી શરીર ઊંચક્યું અને તરત જ નીચો થઈ પોતાનો મોટો પડેલો હાથ એણે પોતાના લગર વગર કંગાલ પહેરણમાં છુપાવી દીધો હવે આ બાળક છે એ હથેળી લંબાવે છે અને એમ કે કદાચ પેલો યુવાન એને આપશે પણ એ આપતો નથી પણ એકદમ એ નજીકથી લઈ જાય છે અને લલચાવતો પેલો યુવાન તે જરો ઊંચો નીચો થઈને એને એમ લાગે છે કે જલેબી છે એ મને આપશે પણ એનો હાથ લંબાવે છે પણ એ પેલો આપતો નથી પછી એ મોટો પડેલો પોતાનો હાથ છે કંગાળ પહેરણમાં એટલે તૂટેલ ફૂટેલનું પહેરણ જે છે એમાં છુપાવી દે છે પાછળથી મોટરના ભૂંગળાનો અવાજ થયો આગળથી એ આંખ પણ નથી કે શું એમ કોઈ પારસી બાનોની સાથે આવેલા પટાવાળાએ ધમકાવ્યો ને પહેલાં છોકરા કોઈએ જા જા કહીં અહીં કેમ ઊભો છે તારે શું લેવાનું છે તારે શું લેવાનું હોય એમ કહી તેને ધિક્કાર્યો બધા વેગને દાબતો ધીરે ધીરે આ બધા જે વેગ છે એટલે બધા એને ધમકાવી રહ્યા છે એ બધા વેગને દાબતો હોય તેમ ધીમે ધીમે દ્રઢ પગલે પાછો ઉઠ્યો એકદમ દુકાન પરથી નજર ઊંચી લીધી ને અત્યંત આર્ત સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલ્યો હા ભાઈ સાચું હું સવારનો ભૂખ્યો છું પણ મારે ભિખારીને શું લેવાનું હોય તેણે જોરથી મુઠ્ઠી વાળી અંદર ખખડેલા પૈસાનો અવાજ સ્પષ્ટ સંભળાયો એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે ચાલ્યો ગયો હવે જો બધા એને પારસી બાનું ભેગું કોઈ પટાવાળો આવ્યો તો એણે ધમકાવ્યો કે ભાઈ કેમ અહીંયા ઊભો છે જા જા તારે અહીં શું લેવાનું હોય તો અહીં શું કામ ઊભો છે એમ કરતો એ બધા એને ધિક્કારે છે અને એ પાછો પેલો શરમાઈને ધીમેથી એ કહે છે કે હા ભાઈ હું તો ભિખારી છું મારી પાસે હું સવારનો ભૂખ્યો છું પણ મારી પાસે કંઈ છે નહીં લેવાનું મારી પાસે શું હોય તેણે જોરથી મુઠ્ઠી વાળેલી હતી અંદર જે પૈસા થોડા એની પાસે હતા એનો અવાજ એને સ્પષ્ટ સંભળાયો લેખકને એક પછી પણ પાછો એ ત્યાંથી ચાલ્યો જાય છે પણ પાછળથી પાછો એક પણ દ્રષ્ટિ એ પાછળ એ મીઠાઈની દુકાન તરફ નાખતો નથી આ ભિખારી એક દુકાને ઊભો રહે છે રહી 6 પૈસાના દાળિયા ચોખાવતો હતો હવે આ જે ભિખારી છે એ બાળક એ દુકાને જાય છે અને ત્યાં 6 પૈસાના દાળિયા ચોખાવે છે અચાનક મને પેલી સ્ત્રીના શબ્દો યાદ આવ્યા અરે કદાચ એ દરવાજાની સાંકડી નેડમાં સડતા કુટુંબનો આ છોકરો સડતા પેલા કુટુંબનો આ છોકરો સ્તંભ હશે કદાચ શું એમ જ હશે સામેની જ દુકાને નીચે બેસીને ધૂળમાં પોતાનું ચિત્રું પાથરી એમાં તે એ દાળિયા બાંધી રહ્યો હતો તેણે એક મુઠ્ઠી તેમાંથી ભરી વીજળીના પ્રકાશમાં એ મુઠ્ઠીને અધર જતી મેં જોઈ અને એને ઝડપી લેવા આતુર મોં પહોળું થતું દેખાયું હવે જો આ જે ભિખારી છે એ આગળ એક દુકાન જાય છે જે પેલા મીઠાઈની દુકાન નથી તે આગળ જાય છે ત્યાં 6 પૈસાના દાળિયા જોખાવતો હતો એ છોકરો એની પાસે 6 પૈસા હતા એને કદાચ ભીખમાં મળ્યા હશે તો એનાથી એ દાળિયા ચોખાવે છે અને અચાનક જ એને પેલી સ્ત્રીના જે લેખકને યાદ શબ્દો યાદ આવે છે કે હમણાં ભાઈ આવશે ત્યારે ખાવાનું કંઈક લઈ આવશે તો લેખક વિચારે છે કદાચ એ દરવાજાની સાંકળી નેડમાં જે આખું કુટુંબ સડતું હતું એનો જ આ સ્તંભ તો નથી ને કદાચ એ જ છે કે શું એને એ જે સામેની દુકાનમાં જ્યાં દાળિયા ચોખાવે છે ત્યાં જે નીચે ચીથડું પાથરે છે પોતે ધૂળમાં અને પછી એમાં એ દાળિયા બાંધી રહ્યો હતો અને એમાંથી એક મુઠ્ઠી ભરી અને પોતે ખાવા માટે હાથ મુઠ્ઠી પણ અધર કરે છે અને મોં પણ અધર કરે છે અને ખાવા માટેનું મોં પહોળું થાય છે પછી મારી નજર પેલા ભિખારીના મોંને બંધ થઈને નીચે આવતું જોયું હજુ પેલો છોકરો છે એ કંઈ મોઢામાં દાળિયા નાખતો નથી અને એમને જ બાંધી લે છે તેનું વદન કરમાઈ ગયું હતું
ને તેણે ભરેલી દાળિયાની મુઠ્ઠી એમને એમ ચિથરામાં પેસી જતી હતી. ભૂખનું દુઃખ ગળી જઈને ચિથરું વીંટાળી તે ત્રણ દરવાજા તરફ ચાલ્યું. હવે જો એ બાળક છે એ મુઠ્ઠી છે એમનો ખાતો નથી અને એનું મોં પાછું બંધ કરી અને મુઠ્ઠી પાછી એમને મેં ચિથરામાં જે દાળિયા હતા એમાં પાછા બીજા દાળિયા એને આ મુઠ્ઠીમાં છે નાખે છે અને વીંટી અને એ પોતાનું ભૂખનું દુઃખ ગળી જાય છે અને એ કંઈ પણ ખાતો નથી અને ચિથરું વીંટાળીને તે ત્રણ દરવાજા તરફ જાય છે એ બાળક. અને પેલી સ્ત્રી પાસે જ ગયો, પેલા છોકરા એને વળગી જ પડ્યા અને સ્ત્રીએ પોતાની ફાટેલ તૂટેલ ગોદડી પર તેને બેસાડીને પૂછ્યું, બેટા તે કંઈ ખાધું? હવે જો પેલા એના કુટુંબ તરફે જાય છે બાળક અને એની સ્ત્રી પાસે જાય છે, પેલી સ્ત્રી પાસે, અને એ બાળક છે એને પેલા એના ભાઈઓ જે છે એ બધા છોકરા એને વળગી પડે છે અને સ્ત્રી છે ફાટેલી તૂટેલ ગોદડી પર એને બેસાડીને પૂછે છે, બેટા તે કંઈ ખાધું? મારે અંગે અંગમાંથી ટાઢની ચમકારી પસાર થઈ ગઈ. હવે જો એની માં પૂછે છે અને કે તે કંઈ ખાધું અને લેખક છે એને અંગ અંગમાંથી ચમકારી પસાર થઈ ગઈ કે સવારનું બાળક ભૂખ્યું છે, અત્યારે દાળિયા ખાવાનું હતો એ ખાતો નથી અને એણે કાંઈ જ ખાધું નથી. હા માં, તે શાંતિથી બોલ્યો, જો એ ખોટું બોલે છે કે હા માં મેં ખાધું છે એમ. મેં તો બહુ દાળિયા ખાધા, ખૂબ પાણી પીધું ને પછી આવ્યો. હવે એ કહે છે કે માં મેં તો ખૂબ જ દાળિયા ખાધા ઘણા બધા અને હવે પાણી પીને પછી હું આવ્યો. અત્યાર સુધી ક્યાં રોકાણો તો ભાઈ? પેલી એની માં પૂછે છે. માં પેલી જલેબીની દુકાન છે ને ત્યાં એક શેઠીએ મને જલેબી ખવડાવી. હે? હા માં, એની માં કહે છે. હે? તો પેલો છોકરો કહે છે હા માં. હવે ખોટું બોલે છે કે ભાઈ હું પેલા અત્યાર સુધી એની માં પૂછે છે કે ક્યાં રોકાણો હતો, તો તે કહે છે કે હું જલેબીની દુકાને હતો, ત્યાં મને એક શેઠીએ મને જલેબી ખવડાવી. તો આગળ એની માને ખોટું બોલે છે આ બધું.